સુરતના ડિંડોલીમાંથી ગુમ થયેલા બે બાળકો મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગયું છે બંને બાળકો સોસાયટી પાસે રાખેલી એક કારમાં બંધ હાલતમાં મળી આવ્યા છે બંને બાળકો કારમાં પુરાઈ ગયા હતા કારનો દરવાજો અંદરથી લોક થઈ જતા બંને બાળકોના ગુંગળાઈ જવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે બંને બાળકોના મોત થવાને પગલે પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે સાથે જ પરિવારજનોનો આરોપ છે કે આ કોઈનું કારસ્થાન હોઈ શકે છે સાથે જ જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવાની પણ પરિવારજનોએ માંગ કરી હાલ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતથી સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે ચેતન શું આ સમગ્ર મામલો છે અને કઈ રીતે આ મામલો સામે આવ્યો જે ખાસ કરીને જે ઘટના છે તે સુરતના દિંડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસિડેન્સીના છે જે ખાસ કરીને જે બે બાળકો છે તે બપોરના બાર વાગ્યાના સમયે ઘર પાસે જ એક કરિયાણાની જે દુકાન આવેલી છે ત્યાં મમરા લેવા માટે ગયા હતા જોકે ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા જેને કારણે જે પરિવારજનો છે તે બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી ત્રણ કલાકની શોધખોળ બાદ આ બંને બાળકોનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો જેને કારણે તેઓએ દિંડોલી પોલીસ મથકમાં આ અંગે જાણ કરી હતી જેને લઈને દિંડોલી પોલીસે પણ આ બંને

તોડીને આ બંને બાળકોને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ આ બંને બાળકોને જે અહીંની જે ખાનગી હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જોકે જે તબીબ છે તે તબીબે આ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા હાલ પોલીસે આ કાર કોની છે અને કેટલા દિવસથી અહીં પડી છે તે અંગે તપાસ અર્થે જોડાયા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ અહીં એક જે પરિવાર રહે છે તેના મિત્રની આ કાર છે આ કાર બે દિવસ પહેલા જ અહીં પાર્ક કરવામાં આવી હતી જેને લઈને હાલ પોલીસે પણ જે કાર માલિક છે તે કાર માલિકની પૂછપરછ હાથ ધરી છે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ડીસીપી છે તે ડીસીપી પણ અહીં તપાસ અર્થે આવી રહ્યા છે હાલ આ બાળક અહીં કઈ રીતે પહોંચ્યા કઈ રીતે આ કારમાં લોક થઈ ગયા તે અંગે હાલ તપાસમાં તમામ ટીમ જોતરાઈ છે ડીસીપી એસીપી પીઆઈ કક્ષાના તમામ અધિકારીઓ અહીં તપાસ અર્થે જોતરાય છે મહત્વની વાત એ છે કે જે રીતે બંને બાળકોની જે લાશ મળી આવે છે તેના પર અનેક સવાલો ઉભા થયા છે કે આ બંને બાળકો કાર લોક હતી તો અંદર ગયા કઈ રીતે હાલ આપની સાથે ડીસીપી જોડાયા છો તો તેમની સાથે વાતચીત કરીએ જી સર સમગ્ર જે મામલો છે તે શું છે અત્યારે પ્રાઇમરી એવું આવ્યું છે કે ગાડીમાંથી બે બોડી મળેલી છે તો એમાં એ બાબતની તપાસ ચાલુ છે કેવી રીતે આવ્યા અને કોઝ ઓફ ડેથ શું છે સાહેબ જે રીતે બપોરનો સમય હતો આ બાળકો કઈ રીતે ઘરની બહાર નીકળ્યા હતા અને કઈ રીતે આ લાશ અંદર મળી ઘરના જે લોકો છે એનાથી એવું માહિતી મળી છે કે કોઈ સામાન લેવા માટે લોકો નીકળ્યા હતા કઈ રીતે પહોંચ્યા ને એ બાબતની તપાસ ચાલુ છે જી આપે જે રીતે સાંભળ્યું તે રીતે આ બાળકો આ કારની અંદર કઈ રીતે પહોંચ્યા તે અંગે પોલીસ પણ હાલ તપાસ હાથ ધરાઈ રહી છે હાલ જે કાર માલિક છે તે કાર માલિકને પણ બોલાવી દેવામાં આવ્યો છે અને તેની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે હાલ જે રીતે કાર મળી આવી છે તેના પર અનેક સવાલો છે કે જે બાળકો અંદર હતા તે આ બાળકો કાર લોક હોવા છતાં અંદર કઈ રીતે પ્રવેશી પ્રવેશ્યા આ ઉપરાંત બંને જે બાળકો છે તેમના ચંપલ પણ આ જ કારની અંદર છે જે રીતે સ્થાનિક લોકો કાનો કાચ સ્ટોરીના બંને બાળકોને બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં બંનેને સારવાર હતા ખસેડ્યા હતા હવે તો પોલીસ તપાસ હાથ ધરશે ત્યારે જ ખબર જાણ થશે કે આ બંને બાળકો કાની અંદર કઈ રીતે પહોંચ્યા જી બિલકુલ ચેતન ધન્યવાદ મારી સાથે જોડાવ બદલ અપડેટ લઈશું આ ઘટનાને લઈને આપની પાસેથી તો એક ગંભીર ઘટના ઘટી છે સુરતના ડિંડોલીમાં અને હાલ પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે

સારા બાર વાગે છે ને તે એ લેવા ગયા સેવ લેવા ગયેલા હતા દુકાન પરથી સેવ લઈને પાછા નહીં આવ્યા તે મોત ની અંદર હતા એમ કે મોતર માં મોતર ની અંદર થી કોણ હું થયું કે હું કર્યું કોઈ જે ખાસ કરીને જે ઘટના છે તે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સીના છે જ્યાં પાંચ વર્ષના જે બે બાળક છે તે પોતાના ઘર પાસેની જે એક દુકાનમાં મમરાની ઠેલી લેવા માટે ગયા હતા જોકે ત્યારબાદ આ બે બંને બાળકો મળ્યા ન હતા જેને કારણે આ બંને બાળકોની શોધખોળ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી જો કે તેઓનો પત્તો નહીં લાગતા આ અંગે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી દિંડોલી પોલીસે પણ કલાકો સુધી આ બંને બાળકોની શોધખોળ કરી હતી જોકે તેઓનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો એ દરમિયાન ઘરની પાસે જે જે દુકાનમાં મમરાની થેલી લેવા ગયા હતા ત્યાં જ એક કાર પડી હતી ત્યાં રમતા રમતા એક બાળકની નજર ત્યાં ગઈ હતી અને જે સ્થાનિક લોકો છે તેને આ ઘટનાની જાણ કરી હતી જેને લઈને સ્થાનિકોએ સૌ પ્રથમ આ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો જો કે જે દરવાજો છે તે ખુલ્યો ન હતો જેને કારણે કારનો કાચ જે છે તે તોડી નાખવામાં આવ્યો હતો અને આ બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેને લઈને બંનેને જે ડિંડોલી બાબા મેમોરિયલ હોસ્પિટલ જે છે ત્યાં ખસે સાડા બાર વાગે બંને છોકરા મમરા લેવા ગયેલા દુકાને ત્યાંથી ખબર નથી કાં ગયા બધા શોધખોળ કરતા રહ્યા સાંજે સાત વાગ્યાની આસપાસ એ ફોર વ્હીલર છોકરાએ કીધું કે છોકરાઓ અમે દોડીને જોયા કાં લોક ખુલતો નહી હતો પછી કાં તોડ્યો એમને બહાર ગાડ્યા અહીંયા બાબ અમે હોસ્પિટલ લાવ્યા હું આપડે પૂછવા માંગીશ આ કાર કોની હતી અને કઈ રીતે આખી ઘટના બની હતી બહુ જૂના કાર હતા પછી આમાં છે ને એક છોકરા રમતા ગયા અમે બહુ જ શોધતા પીઆઈ સાહેબ બધા પોલીસવાલા ઉધના પોલીસ સ્ટેશન અમે સારે બારે ભાગે છે પાંચ વાગે સુધી શોધ્યા પછી નહીં મળ્યા તો પછી અમે લોકો કહીએ કે ચલો ભાઈ પછી ફરીથી જોઈએ પછી ભાગા ભેગા એક છોકરા નાના રમતા ગયા એમ કીધું કે ભાઈ આ તો અમારા પડેલા છે પછી કાચ તોડીને અમે બહાર નીકાળી પછી અહીંયા લઈ આવ્યા જી ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ છીએ બંને બાળકો હતા બાળકો કોણ છે અને કઈ રીતે ઘરેથી નીકળ્યા હતા બાળકો સોસાયટીના છે માનસી રેસીડેન્સીમાં રહે છે તે લોકો મમરાની થેલી લેવા માટે દુકાનનો સોસાયટીમાં જ આવેલી એક દુકાનમાં ગયા હતા થોડી વાર બાર સાડા બાર વાગેનો ટાઈમ હતો ત્યાં ઘરના મા બાપ લોકોને એ લોકો મમરા લેવા એના પર જાણ ન થતાં એ લોકોની શોધખોળ ચાલુ કરી શોધખોળ ચાલુ કર્યા દરમિયાન કશે પત્તો નહીં લાગતા પોલીસને જાણ કરવામાં આવી અને આજુબાજુ સોસાયટીના જે બી રહીશો છે તેમને શોધખોળ ચાલુ કરી તો શરૂઆતમાં કિડનેપિંગનો કેસ લાગ્યો એટલે એ તરફ લોકો આગળ વધ્યા પછી સાંજે સાત સાડા સાતની આજુબાજુ જે છોકરાઓ રમતા હતા તેમની ધ્યાન એક કારમાં ગઈ તે કારમાં બંને છોકરાઓ જોવા મળ્યા એટલે સોસાયટી સોસાયટીના જે રહીશોએ કારનો કાચ તોડીને પછી એ છોકરાઓને બહાર કાઢ્યા અને તરત હોસ્પિટલમાં ખસેડ્યા એમને બાબા મેમોરિયલમાં ખસેડ્યા તો ગુમ થયેલા જે બાળકો હતી પહેલાં તેમની શોધખોળ કરવામાં આવી સોસાયટીમાં જ આવેલી એક દુકાનમાં તેઓ વસ્તુ લેવા માટે ગયા હતા પરંતુ એક ગંભીર ઘટના ઘટી ગઈ છે